નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર વિષય ગુજરાતી ગય અમરનાથની યાત્રાએ ભાગ ગદ્ય આઠ અમરનાથની યાત્રાએ લેખિકા છે વિનોદિની રમણલાલ નીલકંઠ અમરનાથની યાત્રાએ પ્રવાસની બંધમાં લેખિકાએ પ્રવાસ દરમિયાન થયેલા અનુભવ વર્ણવ્યા છે આ સમયમાં ઘોડેસવારી કરી પહેલગામથી ચંદનવાડી જવું એ અસાધારણ અનુભવ હતો માર્ગમાં તેમને ક્ષણે ક્ષણે પલટાતી પ્રકૃતિની ના સૌંદર્યની શોભા જોવા મળે છે તેમાં તેમને સંગીતનો આભાસ થાય છે આ આપણે પહેલા ભાગમાં જોઈ ગયા હવે આપણે બીજો ભાગ જોઈએ રસ્તે ચાલતા ઝાડ ફૂલ અને વન પંખીઓના નામ જાણવાની તક મળતી ન હતી એ જ્યારે ચંદનવાડી જતા હતા ત્યારે રસ્તામાં ઝાડ ફૂલ વન પંખી આ બધું જ આવે છે પરંતુ એ બધાના નામ જાણવાની એને ફુરસદ મળતી નથી પણ ખરું પૂછો તો તે નામ ન જાણવાથી અમારી તૃપ્તિમાં ઊણપ પણ આવતી ન હતી એટલું બધું સુંદર દ્રશ્ય હતું કે એ નામ નથી જાણતા છતાં પણ એના આનંદમાં કોઈ ઓછપ હતી ઊણપ એટલે ઓછપ ઓછપ હતી નથી જો તૃપ્તિમાં ઊણપ પણ આવતી ન હતી પણ એ નિપાત છે ખડખડાટ વહી જતાં અને શેષ નદીમાં પોતાનું પાણી ઠાલવતા વહેડા તેમજ હૈયાનો ઉલ્લાસ સંગીત દ્વારા વ્યક્ત કરતા નાના સા ઝરણા અમારા માર્ગ આડે વારંવાર આવતા હતા એ જતા હતા તો રસ્તામાં વારંવાર નાના નાના ઝરણાઓ આવતા હતા પાણી પીવાને બહાને અમારા પહાડી ઘોડાઓ જે ઘોડેસવારી કરીને એ જતા હતા એ ઘોડાઓ એ પણ પડવાટ ને એટલે કે થોડીક વાર ઊભીને આ હિમસુતાઓના સૌંદર્યનું પાન કરી લેતા હતા હિમસુતા એટલે હિમાલયમાંથી નીકળતી નદી આ હિમાલયમાંથી નીકળતી નદીઓનું પાન કરવાને માટે આ ઘોડા પણ થોડીક વારને માટે પાણી પીવાને બાને ત્યાં ઊભા રહેતા હતા આગળ જતા અમારો માર્ગ એકદમ ઉચાણમાં આવી ગયો અને શેષ નદી દૂર નીચે રહી ગઈ બરફ ઉપર થઈને વારંવાર પસાર થવું પડતું હતું બરફ અગર સુશોભિત વનરાજીથી વિરાજમાન ઊંચા નીચા શિખર ચોપાસ નજરે પડ્યા કરતા હતા ત્યાં અરે એકાએક આ કેવું દ્રશ્ય નજરે ચડ્યું કયું તાજુબા બનીને તાજુબા બનવું એટલે કે ચોકી જવું આશ્ચર્ય થઈ જવું જાણે સંકેત કરી ન મૂક્યો હોય તેમ અમે ત્રણે એકી સામટા ઘોડા થંભાવી ઉભા રહી ગયા ઊંચા પહાડ ઉપરથી વાંકી ચૂકી અને સાંકડી પગદંડી ઉપરથી અમારો માર્ગ ચાલ્યો જતો હતો નીચે ઊંડાણમાં ખડકો ઉપરથી કૂદકા મારતી કોઈકવાર વધુ ઊંચેથી ભૂસકા મારતી ઉતાવળે દોડતી નાચતી ગાતી અને હસ્તી ઉન્માદીની તરંગવતી શેષ નદી જાણે ઉન્માદિન એટલે તોફાન કરતી તોફાની લહેરવાળી તરંગવતી શેષ નદી જાણે મુગ્ધત્વ એટલે કે તેની મોહકતા અને યૌવનની અધવચ્ચે ઊભેલી વનની મધુશ્રી જેવી ભાસતી હતી ત્યાં આ કેવું તેનું અજબનું રૂપાંતર અમારે જમણે હાથે એ જતા હતા ત્યારે તેના જમણા હાથ ઉપર માઇલો સુધી ઘણું વિસ્તૃત એવું એક તદ્દન સપાટ લીલુંછમ મેદાન હતું અને તે મેદાનનું નામ શું હતું તેનું નામ હતું હરધન હરધનના મેદાનમાંથી ડાહી ઠાવકી શાણી ઠાવકી એટલે વિવેકી વિવેકી અને શાણી ઠરેલ શેષ નદી પહોળે પટે શાંતિથી વહી જતી ઉઘાડું માથું અને ઉડતી ઓઢણીવાળી તોફાની આ કન્યકા પિતાનું ઘર છોડી સાસરે આવતા વિનમ્ર બની માથે સાડલો ઓઢી છેડો ઠીકઠાક રાખતી જાણે ગંભીર અને ભારેખમ બની જતી હતી જો અહીંયા પ્રશ્ન પૂછાય છે કે લેખિકાએ હરઘન મેદાનમાંથી વહી જતી શેષ નદીને કોની સાથે સરખાવી છે તો કે લેખિકાએ હરઘન મેદાનમાંથી વહી જતી શેષ નદીને ઉઘાડું માથું અને ઉડતી ઓઢણી પહેરેલી તોફાની કન કન્યા સાથે સરખાવી છે પછી આપણે આગળ જોઈ ગયા કે લેખિકાએ હરઘન મેદાનમાંથી વહી જતી શેષ નદી કેવી લાગતી હતી તો કે લેખિકાને હરઘન મેદાનમાંથી પહોળે પટે શાંતિથી વહી જતી શેષ નદી એ ડાહી ઠાવકી શાણી અને ઠરેલ લાગે છે ઉઘાડું માથુંઓને એ ઉડતી ઓઢણી ઓઢેલી તોફાની કનિકા પિતાનું ઘર છોડી જાણે સાસરે આવતા વિનમ્ર બની માથે સાડલો ઓઢી છેડો ઠીકઠાક રાખી જાણે ગંભીર અને ભારેખમ બની ગઈ હોય તેવી લાગતી હતી નદીને કાંઠે અસંખ્ય ફૂલ ખીલી ઉઠ્યા હતા આ વાક્ય વિરોધી વાક્યમાં પૂછાય છે એમાં અસંખ્ય છે તેનો વિરોધી લખવાનું થાય છે અસંખ્યનો વિરોધી શું થાય જૂજ નદીને કાંઠે જૂજ ફૂલ ખીલી ઉઠ્યા ન હતા તે સ્થળેથી ખસવાનું અમને મન થતું ન હતું કેમેરાથી તસવીર ખેંચી એ અજોડ સૌંદર્યને કચકડાની ફિલ્મ ઉપર જકડી લેવાનો મિથ્યા પ્રયાસ કરવામાં મારા સુકુમાર તથા જગદીપ ગુ થયા આ જગદીપ અને સુકુમાર એ લેખિકાના બંને પુત્રો હતા અરગનના તે મેદાન ઉપર તંબુઓ તાણીને વસવાટ કરવાની શક્યતા વિશે અમે ખૂબ હવાઈ કિલ્લા બાંધ્યા અમારા પાંચમાંથી બે જણને આ અલૌકિક શોભાભર્યું દ્રશ્ય જોવાનું રહી ગયું તેથી અમે ત્રણે ઘણો જીવ બાળ્યો દુઃખની માફક સુખનો અતિરેક સહન કરવા માટે પણ સ્નિગ્ધ સ્નિગ્ધ એટલે ગંભીર જનની ભાગીદારીની જરૂર પડે છે અંગુલીના સ્પર્શ વડે કોઈ આપણને ઊંઘમાંથી જગાડે તેમ વરસાદના ફોરાઈ હરગણના મેદાનની શોભા નિહાળવામાં તલીન બનેલા અમને જાગ્રત કર્યા અને ઝરમરતા વરસાદને ચિંતા અમે ચંદનવાણી ભણી ઉતાવળે જવા ઘોડાએ એડી મારી એક વાક્યમાં પ્રશ્ન આવે કે લેખિકાએ શેના માટે હવાઈ કિલ્લા બાંધ્યા હતા લેખિકાએ હરઘરના મેદાન ઉપર તંબુઓ તાણીને વસવાટ કરવાની શક્યતા વિશે હવાઈ કિલ્લા બાંધ્યા હતા ચંદનવાડી આગળ શેષ નદી બહુ ઘાંટીલો વળાંક લે છે ચંદનવાડી આગળ શેષ નદી ઘાંટીલો વળાંક લે છે એમાં ઘાંટીલો છે તે શબ્દ વિશેષણ છે ત્યાં નદી તટે અમરનાથના જાત્રાળુઓ માટે છાપરા બાંધેલા છે જે ચંદનવાડી જતાં ત્યાં રસ્તામાં વળાંક આવે છે ત્યાં જાત્રાળુઓ છાપરા બાંધ માટે છાપરા બાંધેલા હોય છે અને થોડા ચા ઘર પણ હોય છે ચાની કીટલીઓ જેને આપણે કહીએ છીએ તે ચંદનવાડીના છેક પાછલા ભાગમાં બરફનો પુલ છે પર્વતની ઉપર જામી ગયેલા બરફની અંદર કુદરતી ગોળાકાર બાકોરુ શેષ નદી ચંદનવાડી તરફ વહેતી આવે છે ઉનાળો ઉગ્ર બનતા આ બરફનો પુલ કદાચ ઓગળી જતો હશે એટલે કે ઉનાળાના દિવસોમાં આ બરફનો બનેલો પુલ છે તે તાપને કારણે ઓગળી જતો હશે નદીના કાંઠા ઉપર એક શાંત એકાંત સ્થળ પસંદ કરી અમે ત્રણે ત્યાં બેઠા પાથામાં આણેલી ગરમ વાનગીઓ ઠંડી પડી ગઈ હતી હવે ત્રણે ત્યાં આ નાસ્તો કરવા એટલે કે જમવાને માટે બેસે છે આણેલી એટલે કે લાવેલી જે ગરમ વાનગી લાવ્યા હતા એ ઠંડી પડી ગઈ હતી અને ઠંડી વાનગીઓ ગરમ બની ગઈ હતી અને કેટલીક વાનગીઓનું સ્વરૂપ એવું તો પલટાઈ ગયું હતું કે તે કઈ ચીજ છે તે પારખવું યોગબળથી જ કદાચ શક્ય બને જ એ નિપાત છે દરરોજ ભાવ્યું ન ભાવ્યું ની ચિકાસ કરનારા બંને છોકરાઓ તે દિવસે તાજી હવામાં ઘોડા દોડની લાંબી મજલ થવાથી તેવી ચિત્ર અને નામ ન આપી શકાય તેવું ભોજન આનંદથી આરોગી ગયા દરરોજ આ બાળકો આ ભોજન ભાવે છે નથી ભાવતું એવું કહેનારા છોકરાઓ આજે આ લાંબી મુસાફરી કરી અને આ ભોજન એ આનંદથી ન ભાવતું હોવા છતાં પણ તે આનંદથી જમી રહ્યા હતા વળી પાછો વરસાદ થયો કોણ જાણે ક્યાંથી કાળા ભમ્મર જેવા વાદળાઓ દડ બળ દોડતા આવી આકાશના ગુંબજમાં પથરાઈ ગયા અને વરસાદ તૂટી પડ્યો ઝપાટા બંધ પાછા ન જઈએ તો સાંકડા પહોળ સાંકડા વહેડાઓ પહોળા અને વેગથી વહેતા બની જાય તો તે ઓળંગવા અઘરા બની જાય છે વળી પહાડના ઉભળક ઢોળાવમાંથી કોરી કાઢેલી પગથીઓ સાંકડી અને લપસણી એ બની જાય તો ઘોડાના પગ સરી જવાનો પણ સંભવ તો ખરો જ એટલે પહલગામ પાછા પહોંચી જવાની મને અધિરાય થઈ અહીંયા કોરી કાઢેલી એટલે કે તૈયાર કરેલી પગથીઓ એટલે કે પગની દંડીઓ એટલે ત્યાં આ વરસાદ થયો એટલા માટે ત્યાં જે રસ્તો હતો એ રસ્તામાં પડી જવા માટે પણ એ લપસણીઓ જેવો રસ્તો બની ગયો હતો એટલે એ રસ્તેથી પડી જવાય એવું હતું એટલા માટે પહેલગામ પાછા જવા માટે તે અધીરા એટલે કે ઉતાવળા થાય છે ઘર ભણે જવાનું હોવાથી બુલબુલ રાજા અને નિષાદ પણ ઝડપ દોડવા રાજી હતા આ કોણ છે બુલબુલ અને નિષાત ને રાજા એ બધા ઘોડા છે ઘોડાઓના નામ છે વરસાદમાં પલળવાની અમને તો મજા આવતી હતી માત્ર અમારા કેમેરામાં પાણી ન પેસે એની અમને ચિંતા હતી જોયા માત્ર એ નિપાત છે જેને અમે ઝરણાને સ્વરૂપે જોતા હતા એટલે કે જોયા હતા ઝરણાને સ્વરૂપે તે થોડા કલાકમાં ધસમસ વહેતી નદીઓના રૂપમાં પલટાઈ ગયા હતા ધસમસ એટલે જોશથી એ નદીના રૂપમાં પલટાઈ ગયા હતા શા માટે તો કે ત્યાં વરસાદ આવ્યો હતો એટલા માટે ઝરણા હતા એ શું થઈ ગયું તો કે નદીમાં પલટાઈ ગયા હતા અર્ધનનું પથરાયેલું વિશાળ મેદાન પણ રૂપ પલટો કરી બેઠું હતું મેદાન પણ પણ એ નિપાત છે આ વખતે અમે શેષ નદીના પ્રવાહની સાથે સાથે જતા હતા વરસાદ જેવો સમાન ધર્મ ભેરું મળી જવાથી શેષ નદી જાણે વધુ ઉલ્લાસવંતી બની ગઈ હતી ઉલ્લાસવંતી એટલે પ્રફુલ્લિત બની ગઈ હતી અને સમાન ધર્મ એટલે કે સમાન ગુણવાળો ભેરું એને મળી જાય છે નદી શેષ નદી ને કેવો ભેરું મળી જાય છે તો કે શેષ નદી ને વરસાદ જેવો સમાન ધર્મી મળી જાય છે એટલા માટે શું થાય છે તો કે નદી જાણે વધુ ઉલ્લાસવંતી એટલે કે પ્રફુલ્લિત બની ગઈ હતી મારતે ઘોડે અને ધોધમાર વરસતે વરસાદે અમે પહલગામ પહોંચ્યા ત્યારે અમારા શરીર ઉપર એક તસુ જગા તસુ એટલે ઈંચ જેટલું માપ કહેવાય એ તસુ જગા પણ કોરી રહી ન હતી નવી જગ્યાઓ જોવામાં કુદરતના ન્યારા રૂપ ભાડવામાં ઉમંગમાં થાક નહોતો લાગ્યો પણ પહલગામ આવ્યા પછી કપડાં બદલી ગરમ ગરમ ગરમમાં ગરમ કોફી પીને ઓઢી પોઢીને પલંગમાં સૂઈ જવાનું બહુ સુખદ લાગ્યું જો અહીંયા છે ગરમમાં ગરમ કોફી પીને ઓઢી છે એ વિરોધીમાં પૂછાય છે કે પલંગમાં સૂઈ જવાનું સુખદનો વિરોધી શું થાય તો કે દુઃખદ સૂઈ જવાનું દુખદ નહોતું લાગ્યું જીવનનો પણ એ જ પ્રકારનો અંત છે ને આ વાક્યમાં પણ બે નિપાત છે પણ જ અને ને એ નિપાતમાં આવે છે એટલે કે જીવનનો પણ આ પ્રકારનો જ સુખદ અંત છે વરસાદ જેવો સમાન ધર્મી ભેરું મળી જતા શેષ નદી કેવી બની ગઈ

અમરનાથની યાત્રા પણ એ જ પ્રકારનો અંત છે ને એ વિધાન સાથે સાંકળે છે આ વિધાનમાં મહત્વનું ચિંતન રહેલું છે આ વિધાનનો મર્મ એ છે કે જિંદગી આખીના પ્રવાસનો અંત એટલે કે મૃત્યુ પણ આવો જ હોય છે માત્ર